श्री हरि कृष्णाय नमो नमः। ॐ श्री घनश्यामाय नमो नमः। ॐ श्री नरनारायण देवाय नमो नमः। ॐ श्री राधा कृष्ण देवाय नमो नमः। सहजानंद स्वामी महाराज नी जय। श्री घनश्याम महाराज नी जय। श्री स्वामी नारायण भगवान नी जय। बधा हरिभक्तों ने जय श्री स्वामी नारायण। वाला भक्तजनों, अपना नानकड़ू एवं गाम गामनी अंदर अपने मंदिर बनाव्यू एने आज 10 वर्ष पूर्ण थाय छे। ए आपणो दशाब्दी महोत्सव चाली रह्यो छे अने आज 3જો દિવસ છે અને 3જા દિવસની અંદર સવારના ભાગે અમે આવ્યા, બહુ સારી કથા સાંભળવા મળી અને સભાપતિએ અત્યારે મને સૂચન કર્યું કે ભગવાનનો સંતનો મંદિરનો મહિમા સમજાય એવી થોડી વાતો કરજો। તો આધારાનંદ સ્વામી, તમે કદાચ શાસ્ત્રનું વાંચન કરતા હશો તો આપણા સંપ્રદાયમાં આધારાનંદ સ્વામીનો ગ્રંથ બહુ મોટો ગ્રંથ કહેવાય। આધારાનંદ સ્વામીએ પોતાના ગ્રંથમાં એમ લખ્યું કે જો સૂર્યની હાજરીમાં અંધારું થાય અને જો જળ વિના અન્ન થાય અને જો રાજા વિના પ્રજા સુખી થાય તો ભગવાન સંત સત્સંગીના મહિમા વિના મોક્ષ થાય થાય। વરસાદ ન વરસે, પાણી વિના તમારી ખેતીમાં ઘઉં થાય, બાજરી ન થાય, મગફળી ન થાય, એ તો જમીનમાં ઉગે તો ન થાય, આ ન થાય, પાણી વિના કાંઈ જ ન થાય। એમ આધારાનંદ સ્વામી કે આ સત્સંગની અંદર કોઈ પણ જીવાત્મા આવ્યો હોય, કોઈ પણ મનુષ્ય આવ્યો હોય, પણ જો એને ભગવાનનો સંતનો કે હરિભગતનો મહિમા ન હોય તો એને કોઈ દિવસ એનો મોક્ષ થાય નહીં, ભલે એને સત્સંગમાં આવ્યો છે। એટલે મોક્ષ જેને ઈચ્છા હોય એને મહિમા સમજવો પડશે। હો, આપણે મોટા મોટા મંદિર બાંધ્યા, એ આ સાધુને છેટ મૂડીથી ને ભુજથી ને અમદાવાદથી બોલાવીને મોટી મોટી આપણે આ કથા કરી, પણ મંદિર શું છે, આ સંત શું છે, ને તમારી બાજુમાં જે ગુડે ગુડે બેઠા છે હરિભગત શું છે, જ્યાં સુધી ન સમજાય ને ત્યાં સુધી બધું વ્યર્થ છે। હો, હા, આપણે જ્યારે દશાબ્દી મહોત્સવ જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે હું સૌથી પહેલા તમને ભગવાનનું આ મંદિર, એ મંદિરની શું મહત્તા છે અને મંદિર આપણા જીવનમાં કેટલું ઉપયોગી છે ને શું કામ કરે એની તમને આજ થોડીક વાત કરીશ। સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર આવ્યા, અનેક સત્કર્મો કર્યા છે, પણ મહારાજે જ્યારે અંતે વિચાર કર્યો કે હવે આ લોકમાંથી જ્યારે મારે લીલા સંકોલીને પાછું જવું છે ત્યારે એને નક્કી કર્યું કે જેટલી કાંઈ મહેનત કરી છે એને જો અખંડ ટકાવી રાખવી હશે તો મારે મંદિર બાંધવા પડશે। હો, એટલે શ્રીજી મહારાજે છેલ્લા 5-7 વર્ષમાં એ જ કામ કર્યું, મંદિર બંધાવ્યા। સામાજિક કામો મહારાજે કર્યા છે પણ છેલ્લે મહારાજે મંદિર કરાવે છે। શું કામ? તો કે મહારાજે પોતે વચનામૃતમાં એમ કીધું કે મોક્ષનો માર્ગ
अविरत चालू रहे ने एना माटे अमे मंदिर बनावे छे। जो मंदिर न हो ने तो जीवात्मा धीमे 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 साइड में थतो जाए अने मोक्ष मार्ग मांथी पड़ी जाए छो। लोको आ दुनिया में जुओ तमे मोक्ष माटे माणसो क्या ने क्या दोटू लगावे छे, पण जे जे संप्रदाय में मंदिर नी परंपरा नथी ने त्या माणसो मोक्ष माटे प्रयत्न तो करे छे, पण एना प्रयत्नो साचा नथी होता। એ કદાચ કથા કરે તો કથામાં આમ ચાય પીવા ને ડેડા પીવા, અહીંયા તો તમારે નહીં પીવા હોય, પણ કચ્છમાં આનકોર તમે બંની બાજુ પાછાત વિસ્તાર છે ને કચ્છમાં, એ બાજુ જાઓ તમે કથા ચાલુ હોય ને ડેડા આવે, અફીણ આવે ને અફીણ એના જેવા ડેડા આવે, ડેડા ગુટી ગુટીને પીએ બેઠા કથામાં, કથાનો જેટલો ખર્ચો થાય એટલો ને એટલો ડેડાનો ખર્ચો થઈ જાય। હવે એ મોક્ષ ન થાય નથી, એનું કારણ છે કે તેને મંદિર નથી મળ્યું, એટલે મંદિર નથી મળ્યું એટલે શાસ્ત્રનું વાંચન ક્યાં બેસીને કરશે, એને શુદ્ધ પરંપરા નથી મળી, એટલે શ્રીજી મહારાજે ગામો ગામ અને વ્યક્તિ વ્યક્તિ સુધી મહારાજે મંદિર પહોંચાડ્યા છે। મંદિરની બહુ મોટી મહત્તા છે, અને તમે જુઓ કે આ બધા સંતો બેઠા છે ને બ્રહ્માનંદ સ્વામીની પરંપરામાં આવે છે, એટલે આજે બ્રહ્માનંદ સ્વામીને યાદ કરીશ ને। અહીંયા લગભગ મૂળી મંદિરના સંતો છે, તો મૂળી મંદિરના સંતોની અને ભુજ મંદિરના સંતોની પરંપરા એક જ છે, બંને સંતો બ્રહ્માનંદ સ્વામીની પરંપરામાં આવે છે, અને બ્રહ્માનંદ સ્વામી એટલે જબરજસ્ત સંત, જેને વડતાલનું એટલું વિશાળ કાય મંદિર બાંધ્યું, તમે વિચાર કરો આજની તારીખમાં એટલું મોટું મંદિર બાંધવું હોય તો 5 વર્ષ પહેલા મિટિંગો ચાલુ કરી દેવી પડે તો મંદિર બંધાય, નકર ન બંધાય। બ્રહ્માનંદ સ્વામી હોય જેને ખીલો ખોલ્યો અને વિચાર કર્યા વિના ભગવાનને અંબારીને મંદિરનું કામ ચાલુ કર્યું, આજની તારીખે એ મંદિર કેટલું કામ આવે છે, જો હજારો કરોડો માણસો ત્યાં પૂનમના દિવસે દર્શન કરવા આવે, અને મંદિર થયું તો મંદિરથી શું ફાયદા થાય છે ખબર, મંદિર થાય એટલે સૌથી પહેલા માણસમાં માણસના અંદર આસ્તિકતા ટકી રહે, મંદિર ન હોય તો માણસ આસ્તિક ન રહે, નાસ્તિક થઈ જાય। હા, કાંઈ પણ ભલે કદાચ પૂજા ઓછી કરતો હશે, તિલક ચાંદલો ઓછો કરતો હશે, માળા ઓછી કરતો હશે, પણ મંદિર હશે ને તો એ ભગવાનને માથું ટેકવા આવતો હશે ને તો એ માણ નાસ્તિક નહીં થાય, કે આ બધું ખોટું હોય, શાસ્ત્ર ખોટા ભગવાન ખોટા, એવો નહીં થાય, ભલે ઓછું કરતો હોય, એટલે મંદિર છે ને એ માણસને આસ્તિક રાખે છે। બીજું તો કે માણસને આહાર અને વિહારની શુદ્ધિ મંદિરમાંથી મળે છે, હા, નહીંતર માણસને ખબર ન પડે હો કે શું ખવાય ને શું ન ખવાય, હા, એ મંદિરમાંથી મળે છે। મંદિર છે, તમે જ કલ્પના કરો તમારા ગામમાં 10 વર્ષથી મંદિર બન્યું છે, હવે એ મંદિરથી કેટલા તમને ફાયદા થયા છે, સૌથી પહેલાં તમારા ગામમાં એકતા વધી હશે, ઓળખાણ વધી હશે, ને કે મોટી મોટી સિટીમાં જાઓ ને તો ખબર ન પડે ઉપરના ફ્લેટમાં કોણ રહેવાનું, નીચેના ફ્લેટમાં કોણ રહેવાનું, કારણ કે લિફ્ટમાંથી જવાનું, લિફ્ટમાંથી ચડવાનું ખબર ન પડે, પણ આ મંદિરો છે એટલે માણસ સાંજ સવાર હાલતે ચાલતે ભેગો થાય મંદિરમાં, એની ખબર અંતર પૂછાય, દરરોજ આવતો અને 2 દિવસ ન દેખાતો પૂછ્યા થાય, ઓલા ભાઈ કેમ નથી દેખાતા, તો ખબર પડે બધાને કે બીમાર છે બહાર ગયા છે, એ આ માણસની અંદર મંદિર થાય તો મંદિરથી એકતા વધે છે, મંદિરના બહુ ફાયદા છે। અને આજનો મીડિયાનો જમાનો, મંદિર હોય તો સંતો આવતા જતા રહે, અને સંતો આવતા જતા રહે તો યુવાન વર્ગ છે ને એ વ્યસનથી છેટો રહ્યો, હા, નહીતર પૈસા બહુ કમાય બુદ્ધિ હોય તો, પણ વ્યસન હોય ને તો પૈસા ક્યાં જાય એનું કાંઈ નક્કી ન હોય, અને બાળકો પણ રખડવા ક્યાં જાય, આખો દિવસ રખડે પણ હાંસના ક્યાં જાય, તો મંદિરમાં આવીને બાળકો એ ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરે ને એની અંદર સંસ્કાર પડે, નહીંતર બાળકોની અંદર સંસ્કાર નાખવાનો તો કોઈની પાસે ટાઈમ છે નહીં, એટલે મંદિર તરફથી બધું મળે છે। અને આપણા ગામમાં જે મંદિર થાય એ મંદિરથી ઘણા બધા લાભ થાય છે, આપણે એમ ખબર નહીં પડતી હોય, ઘણી વખત એવું હોય કે જે મંદિરથી ફાયદો થતો એ નથી આપણે ખબર ન પડે, પણ તમે બારીકાઈથી વિચાર કરશો ને તો તમને ખબર પડશે। હું અમુક સંપ્રદાયના ઇતિહાસો તમને બતાવીશ ને એ ઇતિહાસોને યાદ કરીને તમે તમારા ગામને જ લાઈવ સંપ્રદાયના ઇતિહાસને ખાલી માધ્યમ બનાવજો, તમારા ગામમાં મંદિર બન્યું ત્યારે જે જે વાત હું કરું એવું જેને કર્યું હશે એના જીવનમાં ફેરફાર થયો હશે। સૌથી પહેલા મંદિરની અંદર જે આ મંદિર બન્યું હશે એની અંદર જેને સેવા કરી હશે ને એને સૌથી પહેલા ફાયદો થયો હશે, એમ સંપ્રદાયના ઇતિહાસો કહે છે। જે 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 વખતે નંદ સંતોએ મંદિર બનાવ્યા
અને એમાં જેને જેને સેવા કરીને સાધુની વચને એને ફાયદા થયા છે. અરે કદાચ તમે કોઈક એવો માણસ હશે કે જેને સત્સંગ નહીં હોય અને મજૂરી પગાર લઈને પણ મંદિરની અંદર સેવા કરી હશે ને તો એનું પણ કામ થાય છે. હા, બાલદેશમાં બરવાડા ગામ છે, એ બરવાડા ગામમાં મંદિર છે, આજની તારીખમાં એ મંદિર છે. એ બરવાડા ગામમાં મંદિરની અંદર પેલે લીપણ આવતા, હવે ટાઇલસ આવી ગયા, પેલે લીપણ આવતો, 3 આના પગાર લઈને ડોશીમાં લીપણ કરવા આવતા. પછી અંતકાળ આવ્યો, એનો અંતકાળ આવ્યો, સ્વામિનારાયણ ભગવાન તેડવા આવ્યો. એટલે ડોશીમાં કે સ્વામિનારાયણ તમે, એ કે હું તમને તેડવા આવ્યો, એ કે તમે મને કેમ તેડવા આવ્યો, કે હું તો તમારી સત્સંગી જાઉં ને, કે ભલે સત્સંગી નથી પણ તે મારું મંદિર લીપ્યું હોય ને, એ કે મંદિર લીપ્યું તો મેં પગાર લીધો હોય, એ કે મારા દરબારમાં એવો ન્યાય નથી, મારી સેવા જે પગાર લઈને કરે ને એને પણ મારે તેડવા આવવાનું મારું બિરુદ છે. અને સ્વામિનારાયણ સત્સંગનો ઇતિહાસ એમ કહે છે, લો સ્વામિનારાયણ ભગવાન એ પગાર લઈને જે ડોશી મંદિર લીપતી હતી એને સ્વામિનારાયણ ભગવાન ધામમાં તેડી ગયા. લો હા, એટલે એવું છે. અને તમે ગામમાં મંદિર બાંધ્યું, કોઈક નાની મોટી સેવા કરી હશે અને એ પોતે જ્યારે વિચારશે ને ત્યારે ખબર પડશે. આપણા વડતાલની અંદર રામાનુજાનંદ સ્વામી થઈ ગયા. પછી રામાનુજાનંદ સ્વામી બહુ મોટા સંત હતા અને બહુ મોટા શેઠિયા હતા. પછી પૂર્વ આશ્રમમાં બહુ મોટા શેઠિયા હતા. પછી બન્યું એવું કે પહેલે શેઠિયા હતા ને, બેંકમાં પૈસા રાખવાનું હતું ને, એટલે એ બીજાને વ્યાજે પૈસા દે, પછી વ્યાજ ઉઘરાવવા માટે જતા એ, અને જંગલમાં એને ડાકુ લોકો ફરી વળ્યા ને એને ખબર પડી કે આ ડાકુ લોકો આવ્યા હે ને હવે મને માર્યા વગર મૂકશે નહીં. એટલે એને શું કીધું, મનોમન સંકલ્પ કર્યો કે ડાકુ મારી પાસે આવે ને મને મારે એના પહેલાં હું કાંઈક કરી લઉં. એટલે એને સંકલ્પ કર્યો કે જો સ્વામિનારાયણ ભગવાન સત્ય હોય તો મને એમાંથી બચાવી લે તો હું સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત થઈ જઉં. પેલા આશ્રિત હતા હતા નહીં. અને સજાનંદ સ્વામી પ્રગટ થયા, ડાકુ થકીને બચાવ્યા. પછી એ રામાનુજાનંદ સ્વામી પટેલ હતા, એથી જ ઘરે ને કે સીધા વડતાલ ગઈ, મહારાજના ચરણમાં પડી ને દીક્ષા લઈને સંત થયા. અને એ રામાનુજાનંદ સ્વામી પછી મહારાજને કે, મહારાજ તમે જેમ કે મારે કહું, મહારાજ કે તમે મોટા શેઠિયા હતા, તમને વ્યવહારની થોડીક ખબર પડી કે મંદિરના કામકાજ ચાલે છે ને, તમે જાઓ. પછી કેલોદ ગામમાં મંદિર બનતું હતું, ત્યાં રામાનુજાનંદ સ્વામીને મૂક્યા કે જાઓ તમારી દેખરેખ નીચે મંદિર બનાવજો. પછી આ એ તમારા ગામમાં મંદિર છે ને, હું મંદિર બનાવ્યું પણ તમારા ગામમાં કેમ ગણતરીના હરિભક્તો છે, એમ એ ગામમાં થોડાક હરિભક્તો. એટલે પછી સ્વામીએ થોડાકને કીધું કે તમે આ સેવા કરો, થોડાકને કીધું આ સેવા કરો. એક ભાઈને કીધું કે તમે મંદિરમાં ખીલી લગાવવાની હોય ને, ખીલી, એ કે ખીલી ખીલી લઈ આવો, તો ઓલા બાપુ હતા ને એ થોડાક માર જેવા લોભી હશે સમજ્યા, તે ઓલી સસ્તા માયલી લોકલ ખીલી આવે ને ઘણી આવા. સ્વામી કે બાબા આવું સરસ મંદિર બનાવ્યું તમે આ લોકલ માયલી ખીલી લગાવશો, સારી ખીલી લઈ આવો, સારી તો મંદિરમાં શોભે. એક સ્વામી આટલી આ મારી પોઝિશન આટલી, તમને લગાવી તો લગાવો ને કાંઈ નહીં. સ્વામી કે કાંઈ વાંધો નહીં, રાખી દો. પછી સ્વામી બીજે દિવસે સવારે બાજુમાં તરાવ છે ત્યાં નાવા ગયા. ત્યાં નાવા ગયા તો એક પટેલ, એ પટેલ એવા હતા કે લેણામાં ડૂબી ગયા હતા. પછી એને સંકલ્પ કર્યો હતો કે ભાઈ હવે લેણામાંથી ઉઘરાય છે નહીં, એટલે અફીણ લઈ એને ઘૂંટી અને પીને મરી જવાનું. પેલે માણસો આત્મહત્યા એ કહે, પેલે માણસોને આ પંખામાં લટકતા આવડતું નહીં, એને કેરોસીન લેવા જેટલા રૂપિયા નહોતા પેલે, એટલે પછી અફીણ લેતા, અફીણ ઘૂંટીને પી જાય ને તો મરી જાય માણ. તેને એમ થયું કે લેણામાં ડૂબી ગયા હું અને હવે લેણામાંથી ઉકરાય એમ છે નહીં, એટલે અફીણ લઈ 2.5 રૂપિયાનું અને ત્યાં ગયા હો એ તરાવને કિનારે. પછી ત્યાં સામીને જોયો ને તેને વિચાર થઈ ગયો કે મરવાનું તો મારું નક્કી છે પણ આ સાધુ આવ્યા ને સાધુને મળતો જાઉં. પછી સામીને આવીને પગે લાગે, એટલે સામી પૂછ્યું કેમ હો, હવે જી માણ લેણામાં ડૂબી ગયો ને મરવાના વિચાર કરતો હોય એમ કે હું ફરો ફરું એમ કે તે બોલ્યા નહીં કાંઈ. એટલે સ્વામીને ખબર પડી ગઈ કે આનામાં કાંઈક દારમાં કાણું, એટલે સ્વામી કે બોલો શું હે. પછી એને વાત કરી, એ કે સ્વામી લેણામાં ડૂબી ગયો હું, ઉકરવાનો કોઈ આરો નથી, કાંઈક દયા કરો. પછી સ્વામી કીધું શું વિચાર કર્યો, એ સ્વામી મરી જવાનો વિચાર કર્યો. સ્વામી કે મર નહીં, કે આ મોગો મનુષ્યનો દેહ અરે અનંત જન્મો વીતી જશે તો આ માન મનુષ્યનો જન્મ નહીં મળે ને આ સત્સંગનો યોગ નહીં થાય ને આ મારા જેવા સાધુ નહીં મળે ને આ પ્રગટ સજાનંદ સ્વામી વડતાલમાં બિરાજમાન છે, તું મારે ભેગો હાલ સજાનંદ સ્વામીને મળે દઉં ને એનું ભજન કરી કે તને લેણમાંથી ઈ ઉગારશે. વિશ્વાસ આવી ગયો. હા, દુઃખ પડે ને તે માણસ માને, હું માને નહીં,
પછી સાધુનું વચન માન્યું. પછી સ્વામી કીધું કે બીજું કઈ તારી પાસે છે પૈસા જેવું? એક સામ પૈસા નથી પણ 80 રૂપિયા નું અફીણ લઈ આવો હું. કે સ્વામી કે જા કે અફીણ પાછું લ્યો ને 80 રૂપિયા પાછા લઈ આવી. કે સ્વામી એનાથી શું કરશો? એ કે તું મારું કયું માન. પછી અફીણ લઈને ગયો દુકાન વાળાને પાછું દઈ 80 રૂપિયા લ્યો. સ્વામી ચરણમાં મૂક્યા, લ્યો સ્વામી 80 રૂપિયા. સ્વામી કે એક કામ કર, મને રૂપિયા નથી ખપતા. આજો ગામમાં નવું મંદિર બાંધ્યું ને એમાં ખીલી ખપેરી. કે જા તું બજારમાં જા ને 80 રૂપિયાની ખીલી લ્યો, જેટલી ખીલી આવે ને એટલી બધી લઈ આવજો, ગણતરી નહીં એની. કઈ આ ભા પટેલ ગયા બજારમાં જઈ 80 રૂપિયાની ખીલી લીધી, 40 ખીલી આવી લો. તેથી તો મોઘવારી હતી ને, એટલે એટલી ખીલી વેચવી. 40 ખીલી આવી સ્વામીને લીધી. સ્વામી લગાવો. અને સ્વામી આવી આમ દિવાલમાં ખીલી લગાવી અને ભાઈ ગણતરી કર્યો, પૂરી 40 ખીલી થી. સ્વામી કીધું કે જો પટેલ, તમે મરવા માટે તૈયાર થયા એ કે આ 40 ખીલી લગાવીએ ને, જાવે કે સજાન સ્વામી નામે પ્રાર્થના કરશું. એ કે આ 40,000 રૂપિયા ખીલીની તમે સેવા કરીએ ને, એનું હાટું સજાન સ્વામી તમને દેશે ને 40,000 રૂપિયા તમને મળશે. અને પછી ભગવાનને કરું, ખેતીમાં પાક આવ્યો ને ભગવાનની બરકત નાખી તો 40,000 રૂપિયાનો માલ થયો. લો આ મંદિરનો મહાત્મા છે. આપણે એમ થાય કે આવડા મોટા મંદિરો ખડકી નાખે, 1,000 અને 1,00,000 રૂપિયા અમે ભુજમાં મંદિર બાંધ્યું 100 કરોડનું. હવે ઘણા હરિભક્તો કહેતા હતા, સ્વામી કે જેને મહિમા ના હોય ને, એ કે સ્વામી આ 100 કરોડ મંદિરમાં નાખી દીધા. આવી કે આવડા પૈસા કઈ મંદિરમાં નાખા? મેં કીધું ભલામણ ફિલ્મની થિયેટરમાં માણસો કેટલા પૈસા નાખી દેરા. અને ભાઈ ભણેલ ભણેલા હોય ને એ પાછા આવું જ ઉજે. એ સ્વામી આવડા પૈસા ગરીબોને દીધા હતો. મેં કીધું ભાઈ આઈપીએલ હાલેરીમાં કેટલા પૈસા બગાડો રહ્યા તમે? આઈપીએલમાં ગેઠા માણસ સમજશે નહીં, કરોડો ને અબજો રૂપિયા એમાં બગાડો છો ક્રિકેટમાં, આ ધોકા કૂટે એમાં. તો એ તમે ગરીબ માણસ ડો ને? તો એ કે સ્વામી એ તો એને કોણ સમજાવવા જાય? તો મેં કીધું મને અમને જેમ સમજાવવા આવરા એમ એને સમજાવો જાઓ ને. એવડી જો પડી હોય તો એને સમજાવો જાય ને. એમાં તો માણસો જઈને કઈકની જિંદગી બરબાદ થાય છે. મંદિરમાં આવીને કોઈની જિંદગી બરબાદ થતી નથી. મંદિરનું બહુ મોટું મહત્વ છે. હા, મંદિરમાં નાની મોટી પણ જેને સેવા કરે ને એ અમને ખબર ન પડે. એ તો જયારે ફળ મળે ને ત્યારે ખબર પડે. હો, કચ્છનો એક ઇતિહાસ અમારા સંતો જાણે. કચ્છમાં બળેદિયા ગામ છે, ત્યાં આપણા ભુજ મંદિરના અક્ષરજીવન સ્વામી હતા. એ બળેદિયા ગામમાં મંદિર કરવું હતું એટલે ભુજ મંદિરના અક્ષરજીવન સ્વામી મહંત હતા. એ અહીંયાથી મંદિર કરવા માટે ગયા. પછી ત્યાં જમીન ન મળે. ગામના વેચમાં જમીન ખબે ને, 10 ગૌ જેટલી જમીન હોય શું ગામની. પછી ત્યાં ત્યારે રાજા સહી, પછી રાજાનો કારભારી કાસુ હતો, મુસલમાન હતો. પછી અક્ષરજીવન સ્વામી ત્યાં રોકાણ આપે, દરરોજ નદીએ નાવા જાય બાજુમાં નદીએ. તો એ કાસુને એમ થઈ ગયું કે મારો સાધુ દરરોજ આટા મારે છે શું પૂછ્યું. રાજનો કારભારીઓ લે એની સત્તાનું બહાર હોય ને, એ સ્વામીને પૂછ્યું, સાધુ રામ આ દરરોજ આટા મારે શું કામ થયા? અક્ષરજીવન સ્વામી કે મંદિર કરવું એ કે. તો એ કે કરો નહીં કે હજી કાંઈ દેખાતું નથી. કે વાત એ કે જમીન નથી મળતી. કે એ કે આ જમીન પડી કે અવડી ખેતી જમીન પડી એ સત્સંગીને લ્યો નહીં કે. પછી એક હરિભગતની જમીન લીધી. હવે તેથી ગરીબ એટલી કે માણસો ઘરના બધા માણસો કામે જાય ને તે ઘર હાલે ખબર. આજનો ગોણી નથી કે ઓટે બેઠા તો ઘર હાલ્યા રાખે, તેથી એવી પોઝિશન હતી. પછી મંદિર જમીન લીધી, પ્લીટ બાંધી. ભાઈ પ્લીટ ભરવા માટે રેતી ખપે ને, 8-10 દી થઈ ગયા રેતી ને એ પ્લીટ ને ભરાય. સ્વામી વરી નદી દરરોજ હવારે નાવા જાય ને, વરી ઓલો કાસબુ સાધુ કઈ કામ પત્યું? એ કે કામ તો પત્યું, કે જમીન નું તો કામ પત્યું પણ પ્લીટ નથી ભરાણી. એ કે આજે જ પ્લીટ ભરડો. કે હવે રાજાનો કારભારી આખા બળદિયા ગામમાં ઢંઢરો પીટાયો કે રાત હાંજે બધા વાડીથી આવે એટલે જેને ગાડો હોય એ ગાડો લઈ આવે, બીજો ગમેલા ને પાવડો લઈને બધા નદીમાં હાજર થવાનું હોય. અને આખા ગામના ગાડા ભેગા થાય. પેલા ઘરો ઘર ગાડા હતા, હવે કે હમણાં કેમ આ મોટરસાયકલ આવી ગઈ? પેલા ઘરો ગાડા હતા, બળદ ગાડા એ બધા લઈને આવી ગયા. આખું ગામ એક મંદિર નાનકડું પ્લીટ ભરતા, આખું ગામ ભેગું થાય. કેટલી વાર લાગે? એક રાતમાં પ્લીટ ભરી નાખી. સ્વામી રાજી થઈ ગયા. હો, બીજે દી હવારે સ્વામી નાવા ગયા ને કાસુ મળ્યો કે સ્વામી કામ થઈ ગયું. કે હવે કામ થઈ ગયું કે. પછી સ્વામી રાજી થઈ ગયા ને સ્વામી કે માગ માગી કે તું કે દઉં. પછી એ કાસુ કે સ્વામી કે રાજી રેજો, કે દુઆ દેજો દુઆ. કે અક્ષરજીવન સ્વામી ખાલી એટલું બોલ્યા કે જા હું તું જા. કે શું કીધું? જા હું તું.
અને પછી કાસુ નોકરી કરતા કરતા ગેડો થયો, નિવૃત્ત થયો અને પછી એને ગામમાં યા ભચાઉ તાલુકામાં એનું ગામ હે ત્યાં પછી આવ્યો. નોકરી છૂટી એટલે મૂળ વતને આવી ગયો. પછી એનો અંતકાળ આવ્યો ને સ્વામિનારાયણ ભગવાન ધોરો હાથી લઈને તેડવા ગયો. આમ જાહેરમાં બધાને દર્શન થાય ને એના ઘરે જાય, એને ઘરે ઠાંઠલી બંધારી હોય, પછી એના સગા સંબંધીઓ આમ આવે ને તો એ સજાન સ્વામી એને ઘરેથી હાથીમાંથી બેસાડી નીકળે, એને બધાને દર્શન થાય. એ બધા પૂછે કે આ કાસુ તું ક્યાં જા રહ્યો? એ કે હું તો એ ક્યાં સ્વામિનારાયણ ભગવાન ભેગો જાઉં છું. ઘરે યા તો બધા નનામી તૈયાર કરેલા હોય, જઈને બધાને આશ્ચર્ય કે કાસુ તમને રસ્તામાં આમ હામો આવે ને અહીંયા પડ્યો હતી? એ કે ભાઈ હામો આવ્યો નહીં, સ્વામિનારાયણ ભગવાન એને તેડો આવ્યા હતા. લો એક ખાલી ખાલી એ પોતાની સત્તાના પાવરથી ખાલી હા હોકારો કાઢી દો ના કે એને કે ગમેલું ભર્યું નતું, પણ સજાન સ્વામી તેડો આવ્યા. હો ઘણી વખત એવું હોય, હા ઘણી વખત એવું હોય કે આપણે મંદિર સત્સંગમાં પડીએ આપણું કલ્યાણ ન થાય, પણ આ સરકારી અધિકારી હોય ને આખી જિંદગી પૈસા ખાતા હોય પણ એનું કલ્યાણ થઈ જાય, ક્યાંક ક્યાંક મંદિરનું કામ હોય ને સિગ્નેચર કાર્ડ કરાવી દીધું હોય ક્યાંક તો મારું એનું કામ થઈ જાય. હા એ ઘણી વખત એવું હોય સત્સંગમાં કલ્યાણ કેમ થઈ જાય કે નક્કી આ મંદિરના માધ્યમથી થાય. હા એટલે સત્સંગમાં એવું છે કે આ મંદિરનું બહુ મોટું મહત્વ છે. આ મંદિર તમારા ગામમાં બધું જેને જેને સેવા કરી હશે, આજે જે જે અંજવારી ગાળતા હશે, ફટા પોતા કરતા હશે, ભગવાનની પૂજા કરતા હશે ને હમણાં ખબર નહીં પડે, પણ જ્યારે એનો અંતકાળ આવશે ને ત્યારે એને સ્વામિનારાયણ ભગવાન તેડવા આવશે. હો હા સ્વામિનારાયણ ભગવાનની અંભાર લે. અરે કદાચ તમને આ શરીરમાં સુખ દુઃખ હોય ને સુખ દુઃખ, પણ તમે જો આ ભગવાનની સેવા કરો ને મંદિરની સેવા કરો ને તો ભગવાન અંભાર લે. હો હા એટલો મોટો મંદિરનો મહિમા છે. એ મહિમા ક્યાંથી સમજાય? તો કે આ સંતનો સમાગમ હોય ને તો થાય. હા સાધુ વિના કાંઈ નહીં થાય. સંત જ્યાં સુધી સાધુ ની ઓળખાય, સત્સંગી ની ઓળખાય, ત્યાં સુધી સત્સંગ ની ઓળખાય. સંતનો બહુ મોટો મહિમા છે. હા આપણા સંપ્રદાયમાં ઘણી વખત પછી આપણે એમ થાય કે સંતો હવે આમ કરે છે આમ કરે છે, પણ સજાનંદ સ્વામીની ચુંદડી ઓઢીને જ્યાં સુધી સાધુ પડ્યા હોય ને ત્યાં સુધી સાધુનામાં તાકાત છે. હા વાયર ગમે એટલો નાનો હોય પણ એની અંદર જ્યાં સુધી પાવર સપ્લાય થાય છે ત્યાં સુધી અડી શકે, પણ આવડો મોટો કેબલ હોય પાવર સપ્લાય ન થતો તો લતું નાખો તો કાંઈ ન થાય, ભાઈને બાથ ભરાવો તો કાંઈ ન થાય, પણ આટલો નાનો વાયરો બે તાંતણનો એમાંથી પાવર સપ્લાય થતો હતો એને અડી શકે? જેવો આટો ઘા કડે સીધો. એવું છે આ સાધુ જ્યાં સુધી દેવને આશ્રીને બેઠા હોય ને ત્યાં સુધી એમાં સમજી લેવાનું એમાં દેવનો પાવર. ગમે એવો સાધુ હશે ને એની છેડતી ન કરવાની. કદાચ ઘણી વખત એવું હોય કે મહિમા ના હોય તો પગે ન લાગે તો કાંઈ નહીં, છેડતી ન કરવાની સાધુ. હા છેડતી કરશો ને તો એ ભારે પડી જશો. હા ભારે પડી જશે. એટલે સાધુનો મહિમા બહુ મોટો છે. એ સંતનો મહિમા સમજાય તો શાસ્ત્રનો મહિમા સમજાય, ભગવાનના ભક્તનો મહિમા સમજાય ને ભગવાનનો મહિમા તો જ સમજાયો. હા સંતનો મહિમા સમજાતો ને ભગવાનની પ્રસન્નતા એને જ મળે છે જેને સંતનો મહિમા સમજ્યો છે એને. આ જો તમારા અમદાવાદમાં વેલાલ ગામ છે, જયસંગભાઈ થઈ ગયા, આપણે બધો ઇતિહાસ જાણીએ છીએ. એને શું કરી દઉં? સાધુની સેવા કરી બસ. તો આજે એનો ઇતિહાસને આપણે બધા સંભાળીએ છીએ, એનો નથી સંભાળતા. એને ખાલી માંદા માંદા સાધુની સેવા કરી આજે આપણે એને સંભાળી રહ્યા. હવે માઠમાં સ્વામિનારાયણ ભગવાનને વરદાન દીધું આપણે હાચું બેઠા ના કે છે તો લાકડું જ છે ને, પણ આપણે એને સંભાળીને બેઠા. શું કામ? તો કે એને સંતની સેવા કરી છે. અને જેને આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવું હોય ને એને પણ સાધુનો માર્ગદર્શન જરૂર પડશે. સંતને મૂકીને કોઈ ભગવાનના માર્ગમાં આગળ વધ્યા નથી. હા તમે ઇતિહાસ પુરાણ જુઓ, ભાગવતમાં જઈએ તો નારદજી જ્યારે પ્રભુ સ્વામી કે જ્યાં સુધી શરીર રહેશે ને શરીર હાલશે ને ત્યાં સુધી સાઈઠ દંડોટ કરી એટલે ઓશિકું ખણીને આવું, ગુડો ડો કર્યો ઓશિકથી દંડોટ કર્યો. હા એ તઈ એમ થાય કે આવા જે સાધુને વચન ટૂંક ટૂંક થાય ને એને ભગવાન તેડવા આવે. હો એટલે જો ભગવાન સુધી પહોંચવું હોય અને ભગવાનને પામવું હોય અને આપણી પરંપરાઓમાં સત્સંગ આપવો હોય ને તો આ સાધુ કેમ કરજો. અને છેલ્લે એક બે વાત કરીને પૂરું કરીશ કે આ સંત છે. આપણે ઘણી વખત આજના આજકાલના યુવાનોને એમ થાય કે આ સાધુ શું કરે, પણ સાધુ ઘણું બધું કરી શકે. કદાચ આ સાધુ કદાચ તમારા દીધેલા રોટલા ખાતા હશે, પણ સાધુ ઘણું બધું કરી શકે છે. હા સ્વામિનારાયણ ભગવાન પણ સાધુ કને કામ કરાવતા. સ્વામિનારાયણ ભગવાન ખુદ સ્વામિનારાયણ સંતોનો મહિમા પોતે કરાવતા. મહારાજ જયારે ધરમપુરમાં ગયા, ધરમપુરનો રાજા એની 10,000 માણસોની સૈન્ય હતું, એનું બધા ભીલ લોકો, કોઈ માં ઓલા જંગલી બધા ભીલ,
બધા ઈ રાજા ને બધાને બોલાવીને એને એમ કે સ્વામિનારાયણ ભગવાન આવે બધાને પગે લગાડું કલ્યાણ થાય. આખા ભીલ 10,000 માણસો એક એક રૂપિયો મૂકી અને સ્વામિનારાયણ ભગવાન ને પગે લાગીને ભાઈ રાજા એમ કીધું કે મહારાજ આ ભીલો નું કલ્યાણ કરજો. તો સ્વામિનારાયણ ભગવાન એમ બોલ્યા, હો કે તમે મારું દર્શન કરીને પગે લાગશો ને એનથી કલ્યાણ નહીં થાય. જ્યાં સુધી અમારા સાધુ નું તમે જ્યાં સુધી એની આમન્ય નહીં રાખો ને એનું પૂજન નહીં કરો ને ત્યાં સુધી તમારું કલ્યાણ નહીં થાય. 10,000 ને આ સાધુ નું પગે લગાડો તો એના બધા જન્મો ને કર્મો ને બાળી અને મારા ધામ તળી જાય. અને સત્સંગનો ઇતિહાસ એમ કહે છે કે આ રાજાએ 10,000 ભીલો ને સંતો ને પગે લગાડ્યા ને એનું પૂજન કરાવ્યું લો. હા, અને પછી એ ધામમાં ગયા છે. એવું છે, આ ઘરમાં કઈ ગરીબી હોય કઈ ખૂટતું હોય ને તો આ સાધુ ની સેવા કરજો. અહી આ સાધુ ને કઈક એના વચન ને કઈક ઠાકોરજી ની સેવા હોય ને એ સેવા કરશો ને તો કામ થઈ જશે. હો, ચોરરાજ ગામના શામજી પટેલ હતા, બિચારા લેણામાં ડૂબી ગયા. પછી એને ભેંસુ લીધી, એને એમ કે બીજા માંથી ઉકરીશ નહીં, આ 10-12 ભેંસુ લઉં ને ભેંસુ નું દૂધ એનું ઘી થાય, ઘી વેચીને કઈક ઘર લો. ભાઈ ઘી થયું, ભેંસુ લીધી, ઘી બનાવ્યું. ભાઈ ઘી વેચવા માટે ગઢપુર ગયા, ભાઈ વહેલા પહોંચી ગયા. એને વિચાર થયો કે આ દરબારમાં મહારાજ બેઠા હોય તો મહારાજને દર્શને તો જાઉં. ભાઈ મહારાજને દર્શને આવ્યા, પછી એ પંક્તિ હતી ને પંક્તિ જોઈને એને એમ થઈ ગયું કે આ સાધુને જો જમાડું ને લેણામાંથી જેથી ઉકરીશ તેથી ઉકરીશ, પણ આ સાધુને જમાડીશ ને તો મારું કામ થઈ જશે. ભાઈ થોડુંક ઘી એમાંથી સંતોને ભોજન માટે આપ્યું, સ્વામિનારાયણ ભગવાન રાજી થયા ને. એક વર્ષની અંદર એના એના ખેતરમાં 200 મણ બાજરી ને 400 મણ કપાસ થયેલો. એક ધડાકે લેણામાંથી ઉકરી ગયા. આટલો મોટો સંતનો મહિમા છે ભક્તજનો. અહીંના સંતોની સંતોના વચનમાં રહી અને આ ઉત્સવ છે ને આ સંતો મહેનત કરીને કર્યો છે. તો એ શ્રીજી મહારાજના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ કે હે ભગવાન, ને આ સંતો ને આ સત્સંગીઓ છે ને એ આ સત્સંગનું એક અંગ છે, એનો બધાનો મહિમા સમજાય, એકબીજામાં આત્મીય ભાવ થાય. હો, જે આ સત્સંગ છે ને એ આપણું કુટુંબ બનાય. હા, અમને વડીલો વારે વારે કે કરીને સમજવાનું કેટલું હે, આ સત્સંગ છે ને સત્સંગીઓ સંતો મહારાજ બાયુ ભાઈ બધા એ આપણું કુટુંબ છે. કુટુંબ જેવી ભાવના થઈ જાય તો આપણો સત્સંગ પાર પડી જશે એવી અમારા મોટા સંતો વાતું કરે. એ સત્સંગમાં મહિમાની વાતો તો આનંદ છે, પણ બરોબર કાંટો 4:25 માથે પહોંચી ગયો છે. એટલે બધી જ ભગવાનની લીલાઓને ભગવાનના ચરણોમાં અર્પણ કરી અને મારી વાણીની એ વિરામ આપીશો. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ગણેશ્યામ મહારાજની અનેકવિધ પ્રસંગો આ સંપ્રદાયની અંદર બન્યા છે, બનતા રહેવાના અને બનશે. માટે વાલા ભક્તજનો, હવે આપણે સત્સંગ જીવનમાં કથા તરફ જઈશું. ખૂબ ખૂબ સ્વામીનો આભાર. સ્વામીએ ઘણી બધી વાતો કરી અક્ષર જીવન સ્વામીની. ત્રણ સંતો એવા થઈ ગયા, મૂળી મંદિરમાં હરિનારાયણ સ્વામી, ભુજની અંદર અક્ષર જીવન સ્વામી, જુનાગઢમાં બાલ મુકુંદાસ સ્વામી. ભગવાન જેટલું સામર્થ્ય આ ત્રણ સંતો એ વખતમાં, અને જેની વાતો અજોડ વાલા ભક્તો આ સત્સંગના ઇતિહાસના પાને પડી છે. એક વાત એવી છે અક્ષરજીવન સ્વામીની, ભુજની. સ્વામી દરરોજ વાડીએ જાય ને, એક વાડીમાં ખેતીમાં કામ લાગતો બળદ સ્વામી જ્યારે દરરોજ મંદિરના વાડીએથી વાડીએ જાય ને, વાડીના ગેટ અહીંયા બળદ બાંધેલો હોય, સ્વામી એક લાડુડી દરરોજ ખવડાવે. લાડુડી ખવડાવે બળદને, વિચારો, દરરોજનો ક્રમ. માથે હાથ ફેરવે બળદને. પછી ઘણા વર્ષો થઈ ગયા અને પછી જ્યારે સ્વામી ધામમાં વહી ગયા દેહ અક્ષરજીવન સ્વામી, ત્યારે બળદની આંખમાંથી આંછું પડ્યા. ભલા ભક્તો, આ વાત સત્સંગમાં જાણીતી છે આ ભુજની. આવા સંતો એક ભગવાનના, એટલા માટે આ સંત છે બહુ સારા રે, જીવના કલ્યાણ કરનારા રે. ભલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણના સંતો, એમની વાતો, એમના ભક્તો. અરે ગોઠ ગામનો કડવો ભગત, રાજાએ કીધું કડવા, આંબા બહુ સારા છે આ રાજ્યમાં, આપી દેજો, આના પર કોઈનો અધિકાર નથી. 100 આંબા ખેતરમાં વાવેલા, 100 આંબા, અને સવારમાં જીઓ એક એક આંબાને હાથમાં પાણીની અંજલી લઈ લઈને નાખ્યા, થડને છાંટ્યા ને, હે આંબાઓ, આજ સુધી તમારી કેરીઓ ભગવાનના ચરણે જતી, ભગવાન જમતા સંત જમતા હવે આ રાજા જમશે, જાઓ ભગવાનના ધામમાં.
सवारे आंबा ने वर्तमान धरावा ने सवारे राजा ना मानसो ज्ञात को आंबा हुके खाक थई गयेला आ भक्तनु सामर्थ्य छे वाला भक्तो घणे बधी आवी वातो छे पण आपणे अहीं नथी जवुं वक्ताश्रीना चरणमां विनंती करीशुं आजना वक्ता से सूरत स्वरूप स्वामी आओ आप व्यासपीठ पर विराजमान थाओ हवे आपणे वाला भक्तजनो कथामां प्रवेश करीशुं बाबू सगन मुकेश हेमू चतुर्देवजी मनजी पीतांबर मनसुख पीतांबर आटला भक्तजनो हाजर होय अहीं सभामां तो एवो अहीं पधारे स्वामीश्री ने पुष्पमाला फेरावे एमनुं पूजन करशे श्री राधा कृष्ण देवनी जय कदाच कोई नाम बाकी रही जाता हो तो एने पाछे हांजे आरती में जॉइन थई जजो बधाने लाभ मळी जशे शुं करवानुं तो वाला भक्तो हवे आपणे बीजी कोई कई बात करवानी नथी कारण के कथा में प्रवेश करवो छे हजी तो नीलकंठ वर्णी वन विचरण में विचरण करी रिया छे एने ठेक जेतपुर लई जवा छे आ दृश्य ने याद करजो थोड़ी वार माटे विचार करो ज्यां परमात्मा छ छ दिवस सुधी चाल्या हशे घनघोर जंगल नी अंदर ज्यां आकाश माथी सूर्य नी किरण नहीं आवती होय ज्यां जमवा माटे एक फळ के फूल नहीं मळ्युं होय ज्यां पीवा माटे एक जड़नु बूंद नहीं मळ्युं होय एक दिवस नहीं छ छ दिवस व्यतीत थई गया आ वन विचरण नी परमात्मा नी यात्रा ने चरित्रो मारा तमारा संसार जीवन ना एक पथ ने मजबूत बनावे छे કે જ્યારે પ્રગતિના પંથ ઉપર ચાલતા હોય જ્યારે તમે આધ્યાત્મ માર્ગની અંદર એક ગતિ કરતા હોય ત્યારે જીવનમાં ઘણી બધી વિટમણાઓ આવશે ઘણા બધા દુખ આવશે સહન કરજો ભક્તિનો માર્ગ સે સુરાનો નહીં કાયરનું કામ જો ભક્તિનો માર્ગ એક તલવારની ધાર ઉપર રહેવા જેવો માર્ગ છે સહેલી નથી અને એ ભજનનો માર્ગ એક જ નિર્વિઘ્ન માર્ગ છે છે અઘરો માર્ગ પણ નિર્વિઘ્ન માર્ગ આ દુનિયાની અંદર હોય જેમાં કોઈ પણ વિઘ્ન ન હોય જેમાં કોઈ પણ ભય ન હોય જેમાં કોઈ પણ પ્રકારની જો તકલીફ જીવને ન પડતી હોય તો માત્ર ને માત્ર એક જ માર્ગ છે એ ભક્તિનો માર્ગ છે કે માણસને નિર્ભય બનાવે છે નિર્ભય બનાવે પ્રહલાદજીના જીવનની અંદર બધુંય હતું એના બાપ પાસે કોઈ વાતનો તૂટો નહોતો પર હિરણ્યકશિપુ કાયમ જિંદગી પર્યંત ભયમાં જીવ્યો અને પ્રહલાદજી પાસે ભગવાન હતા તો નિર્ભય જીવન જીવ્યા ભક્તિનો માર્ગ નિર્ભયનો માર્ગ છે અને એ ભક્તિ માર્ગમાં ક્યારે કોઈ પણ પ્રકારનો ભય નહીં ચિંતા ટળી જાય વેદનાઓ ટળી જાય ભક્તિના માર્ગની અંદર ભય માત્ર ટળી જાય કોઈ દિવસ તમારી લાજ મર્યાદા આબરૂ જવાની કોઈ દિવસ ચિંતા નથી હે એ હરિનો માર્ગ એવો છે अध्यात्म मार्ग नी अंदर वन विचरण नी कथा परमात्मा छ छ दिवस सुधी जंगल नी राह लई अन ज्यारे चाली रह्या छे त्यारे आ चरित्र ने तमारा हृदय पट उपर लखजो के भक्ति मां जेटलू कई अवरोध आवे मंदिर जईए ने बजार मां चाला जता होय ने कोई मळे तो मुथडी आपणे बजारे मूकी देई ने ओटे बेही जई बने छे आवुं केम વિઘ્ન આવશે જરૂર પણ રોકાતા નહીં જો પરમાત્માની આશા હોય અને રોકાઈ ગયા તો પરમાત્માનો રાજીપો પ્રાપ્ત નહીં થાય કે હરિને ભજતા એ હજી કોઈની લાજ જતા નથી જાણી રે ભજતા હજો રે કોઈની લાજ જતા નથી
પડે જાણી રે એ હરિને હે હરિને ભજતા એ હજી કોઈ ની લાજ જતા નથી જાણી હરિને ભજતા હજોરે કોઈ ની લાજ જતા નથી જાણી રે એ જેને સુરતા હજુરે કોઈ ની લાજ જતા નથી જાણી ભગવાનને પામવા હોય ને ભગવાનને રાજી કરવા હોય જીવનની અંદર ગમે તેટલી કઠિનાઈ આવે ભક્તિનો માર્ગ એક એવો માર્ગ છે કે ભક્તિના માર્ગ ઉપર હંમેશા પરિસ્થિતિ સંજોગો બદલાતા રહેવાના સંપત્તિ આવશે અને સંપત્તિ જતી પણ રહેશે ભરેલા ભંડાર કદાચ ખાલી પણ થઈ જશે અરે ભરેલા ભંડાર કદાચ ખાલી થઈ જશે એક અન્નનો દાણો ઘરમાં કદાચ નહીં રહે પણ એ ભક્તિના માર્ગની અંદર હંમેશા અટલ અને અડગ રહીને જો ચાલે એનો જન્મ સફળ થઈ જાય એમ સંતો સુરદાસે એમ લખ્યું એ માલે માલે ઉગાર્યો એ પ્રહલાદ એ હરણા કંસ મારો રે હે જીવાલે મારે ઉગારો જુઓ મે પ્રહલાદ હરણા કંસ મારો રે હે વાલે વાલે ઉગારો પ્રહલાદ એ હરણા કંસ મારો રે એ જીવાલે ઉગારો જો મે પ્રહલાદ હરણા કંસ મારો રે એ પૂર્યા પાંચાલી વાલે જી ગૌરવ પૂર મારા રે પૂરા જોને પંચાળી નાસી રે ગૌરવ પૂર મારા રે એ હરિને ભજતા એ હજી
જીવનની અંદર સુખ અને દુઃખને લઈને કદાચ આવે તો ક્યારે ભગવાન બાલ પ્રભુ વર્ણી વેસે જ્યારે જંગલની અંદર ચાલ્યા જાય છે, એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ ભૂખ્યા અને તરસ્યા ચાલ્યા જાય છે, ક્યારે આ જંગલની ઘોર ઘટામાંથી ક્યારે બહાર નીકળ્યા છે ખબર નથી. અંતરમાં હરિનું સ્મરણ કરતા કરતા પ્રભુ આ ઘનઘોર જંગલની અંદર ચાલે છે. અન્ન અને જળ મળ્યા નથી. છ દિવસના અંતે પ્રભુ આગળ જતા જતા એક વૃક્ષ અને વૃક્ષના છાયડા નીચે પ્રભુ અટિંગણ દઈને બેઠા છે. અટિંગણ દઈને બેઠેલા ભગવાન અને એ વખતે શિવ અને પાર્વતી કૈલાસની અંદર શિવ અને પાર્વતીને એમ થયું કે મારો નાથ જંગલની વાટે નીકળ્યો છે અને પ્રભુ ભૂખ્યા થયા છે, તરસ્યા પણ થયા છે, માટે લાવો પરમાત્માને જમાડી અને એના આશીર્વાદ પ્રાપ્ત કરીએ. સુરત મુનિ કહે છે, રાજન, શિવ અને પાર્વતી કૈલાસમાંથી બે ભોળાનાથ અને ભવાની કાપડીનો વેશ ધારણ કર્યો છે, પોતાના શરીર ઉપર રહેલા વાઘ ચર્મ સર્પોને એક બાજુ મૂકી અને સતીએ પણ પોતે સુંદર મજાની શ્વેત સાડીને ધારણ કરી, સુંદર મજાનો એક ગરીબ માણસ હોય, એક જંગલી માણસ હોય એવો જંગલનો વેશ ધારણ કરી, સાદા મેલા ઘેલા કપડાને ધારણ કરી અને શિવ અને પાર્વતી એ પોતે મીઠું અને સાથવો લઈ અને પરમાત્માને જમાડવા માટે આવે છે. ઘનશ્યામ પ્રભુ એક વૃક્ષને અટિંગણ દઈ અને બેઠા છે. શિવ અને પાર્વતી આવ્યા છે. પરમાત્માના નેત્રો બંધ છે, બે હાથ જોડી અને શિવજી પરમાત્માને જગાડીને કહે છે કે હે વર્ણિરાજ, અહીંયા બેઠા છો, ભૂખ તરસ લાગી હોય તો અમારી પાસે થોડું ભોજન છે. ભગવાને વિચાર કર્યો, પ્રભુ તો અંતર્યામી જાણી ગયા. પરમાત્મા કહે, હા, પાંચ છ દિવસથી કઈ અન્ન કે જળ મળ્યું નથી અને મારા સાલિગ્રામ પ્રભુ પણ ભૂખ્યા છે. શિવ અને પાર્વતીએ પોતે કપડું ખોલી, કપડાની અંદર થોડું મીઠું હતું અને સાથવો હતો એ બાલ પ્રભુ વર્ણીને આપ્યો છે. વર્ણીએ પોતાની પાસે રામ ભગવાન એમને જમાડી બાજુની અંદર સરોવરમાં સ્નાન કરી અને પ્રભુએ પણ પરમાત્માને ધરાવેલો પ્રસાદ એને ગ્રહણ કર્યો છે. સુરત મુનિ કહે છે, રાજન, આ દ્રશ્ય જોઈ અને પરમાત્મા વર્ણિરાજ એમ કહે છે, આવા કાપડીના વેશની અંદર આપ કોણ છો? આવા ઘનઘોર જંગલની અંદર જ્યાં કોઈ સૂર્યની કિરણ નીકળતી નથી, ત્યાં કોઈ જીવ પ્રાણી માત્ર હોય ને, આપ મનુષ્યના રૂપની અંદર કોણ છો? મને સાચી વાત કહો. અને એ વખતે ભવાની અને શંકર એમ કહે છે, હે પ્રભુ, આપ તો નારાયણ છો, આપ તો સર્વેશ્વર છો અને અમે બંને કૈલાસમાંથી, ભવાની અને હું સ્વયં શંકર, અમે બંને આપના દર્શન કરવાની ઈચ્છાથી પ્રભુ આપ કરુણા અને કૃપા કરી અને એ કરુણા અને કૃપાને કારણે થઈ અમને તમારી સેવાનો લાભ મળ્યો છે, અમારી સેવાનો તમે સ્વીકાર કર્યો છે, મને ખૂબ આનંદ થયો, અમે ખૂબ રાજી થયા છીએ. અને એ વખતે બાલ પ્રભુ એમ કહે છે કે હે ભોળાનાથ, જો તમે રાજી થયા હોય
तो मारे तमारी पासे एक वरदान मांगवु छे, मने एक वरदान आपो। अन त्यारे भगवान भोळानाथ एम कहे से, प्रभु हूँ तमने शु वरदान आपू? आप तो जगतना नियंता छो, आप तो सर्वेश्वर नारायण छो, अने प्रभु आपनी ऐश्वर्य ने सामर्थ्य ना भोगता अमे छे, आपनु आपेलु सामर्थ्य ऐश्वर्य ने अमे भोगवीए छे, आ ब्रह्मांडनी उत्पत्ति स्थिति ने लईने करीए छे, आपनी आज्ञा थी प्रभु आपनी सेवा करीए छे, हूँ तमने शू आशीर्वाद आपू? पण परमात्मा तपस्वीना वेशे आजे प्रभु ज्यारे जंगलनी अंदर तप करवा माटे थईने ज्यारे निकला, त्यारे कहे छे, मारू तप जोई मारी साधना जोईने जो तमे राजी थया होय तो बस मने एक आशीर्वाद आपो कि जेम तमे कैलासनी अंदर बर्फनी हिम शिलाओनी अंदर रही अने अखंड परमात्मानु ध्यान करो छो, भगवान शिव अखंड भगवान स्वामी नारायण नु ध्यान करे, त्यारे शिवजी कहे छे, प्रभु शू आशीर्वाद शू वचन आपू को? अने त्यारे वर्णिराज एम कहे छे कि शिवजी एक वचन आपो। कयु तो का मोह मही जे जगत छे, आ जगत मा मायाना सिकंजा माथी जीव प्राणी मात्र कोई छटकी ने निकली सकतो नथी, वैराग्य ने केड़वी सकतो नथी, गमे तेओ होय पण एवी माया नगणी ठगणी छे, ए मायाना पंजा माथी कोई जीव बची निकली सकतो नथी, बस मने ए वचन आपो कि आ समग्र संसार मा मने कायम माटे वैराग्य रहे, क्याय हेत न थाय, क्याय मने बंधन न थाय, एवी आ परमात्मानी माया छे। परमात्माए आ संसारमां क्यांय बंधन न थाय एवुं मांग्युं। शिव राजी थईने कहे छे, प्रभु आप ज्यारे तपस्वीना वेशे निकला छो त्यारे प्रभु जाओ, मारा आशीर्वाद छे तमने संसारमां क्यांय बंधन नहीं थाय। भगवान ने आशीर्वाद आपी सुव्रत मुनि कहे से, राजन परमात्मा वर्णिराज पोते जंगलों नी अंदर वाट लेता लेता भूतपुरी पधायरा छे, भूतपुरी थी कन्याकुमारी पधायरा छे, पद्मनाभ जनार्दन आदि केशव नी अंदर भगवान विष्णु ना दर्शन करी, आदि केशव नी अंदर 2000 जेटला असुरो हता जगन्नाथपुरी मा, जे असुरो नो सहार करावियो ए असुरो माथी 2000 जेटला असुरो अहिया आदि केशव नी अंदर रहता हता, परमात्माए विचार कर्यो आदि केशव नी अंदर आ तमाम असुर नो सहार कराऊ, सुमित नाम नो राजा हतो, ए सुमित नाम ना राजा पासे जई अने परमात्माए पोते ऐश्वर्य ने वापरी 2000 जेटला असुरो नो परमात्माए सहार कराय छे। हे राजन परमात्माए विचार कर्यो के हवे आगळ निकळवू छे, 2000 असुरो नो सहार करी अने परमात्मा त्यांथी चालता चालता पंढरपुर आया छे, पंढरपुर थी बार चंद्रभागा नामनी नदी छे अने ए चंद्रभागा नदीनी अंदर वर्णिराजे स्नान कर्यु छे, स्नान करी अने चंद्रभागा नदीनु स्नान पतावी परमात्मा विठ्ठल भगवान ना दर्शन करवा माटे थई अने पंढरपुर विठ्ठलनाथजी नु मंदिर छे त्यां जाए छे, पण ए विठ्ठल भगवान नी मूर्ति ने जोई अने वर्णी ने खूब आनंद थयो, पुजारी अंदर सेवा पूजा करे छे, राजन केम आनंद थयो? कारण कि ए भगवान पंढरीनाथ भगवान एक मात पितानी सेवा करतो तो अने ए सेवा ने जोई अने पंढरीनाथ भगवान ए पुंडरीक ना घरे जई अने उभा रही अने दर्शन आपता था अने ए दृश्य वर्णी ने याद आयु कि धन्य छे कि जे भगवान एक पोताना भक्त ने माटे थईने वर्षो थी कायम एमनो एम उभो छे। आजे पण तमे जाओ तो पंढरीनाथ भगवान पोताना बे हाथ ने केड़ ऊपर राखी अने ईंट ऊपर उभा छे वर्षो थी,
એવું કહેવામાં આવે છે કે જ્યારે એ પુંડરીક પોતાના મા બાપને એક ગોઠણ ઉપર માને બેસાડી છે, એક ગોઠણ ઉપર પોતાના પિતાને બેસાડ્યો છે અને બે હાથથી જળથી સ્નાન કરાવે છે અને સ્નાન કરાવતા કરાવતા માત પિતાનું ખૂબ ભાવથી સ્નાન કરાવી અને અંગ લુસન જ્યારે કરી રહ્યો છે આ પુત્ર, આવો ઇતિહાસ કદાચ હવે ભવિષ્યમાં બનશે કે કેમ, બંને ગોઠણ ઉપર બેસાડી અને મા બાપની સેવા કરતો આ પુંડરીક, અને આની સેવા ભાવના જોઈ અને ભગવાન નારાયણ આવીને કહે છે, પુંડરીક મારા દર્શન કરી રે તારી સેવા ભક્તિ જોઈને હું રાજી થયો છું, તમે કોણ? તો કે ભગવાન છું, પ્રભુ થોડી વાર માટે અહીંયા ઉભા રહો, મારા મા બાપને હું સ્નાન કરાવી લઉં, એને ભોજન પાણી કરાવી લઉં અને ત્યાર પછી આપના દર્શન કરું, પણ વિચાર કર્યો કે આંગણે ભગવાન પધાર્યા છે, કંઈક આસન આપવું પડે, મા બાપને બેસાડીને સેવા કરતો હતો, બાજુમાં એક ઈંટ પડી હતી, એ ઈંટ હાથની અંદર ઝાલી અને ઘા કરીને કીધું, હે નારાયણ તને બીજું તો કોઈ આસન આપી શકતો નથી, પણ ઈંટ ઉપર આ મારું આસન સમજી અને એની ઉપર તું તારું સ્થાન ગ્રહણ કર, અને ભગવાન નારાયણ એમ કહેવાય કે ઈંટ ઉપર ઉભા રહ્યા એક કલાક બે કલાક